ગુજરાતના વિવિધ શહેરો સુરત ભરૂચ વડોદરાથી શ્રમિકોને ઓડિશા મૂકવા ગયેલ બસ ડ્રાઈવરને ત્યાંના સ્થાનિક વહીવટીતંત્રનો કડવો અનુભવ થયો છે। અલગ અલગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કન્ડક્ટરને ત્યાં જ કેદ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા ત્રસ્યા ડ્રાઈવરોએ આખરે વિડીયો બનાવી મદદની અપીલ કરી હતી। કોરોનાએ ગુજરાતમાં વિકરાળ રૂપ લેતા તેના ભય અને લોકડાઉન વચ્ચે કામ ધંધા વિના અટકરાયેલા બે ટંકના ભોજનની ચિંતામાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિક વર્ગોએ પોતાના વતન જવાની માંગ કરી હતી। સૌથી પહેલા ઓડિશા સરકારે તેમના શ્રમિકોને વતનમાં આવવાની પરવાનગી આપી, જેથી સુરત, ભરૂચ અને વડોદરા સહિતના શહેરોમાં 80 જેટલી બસ શ્રમિકોને ઓડિશા લઈ ગઈ હતી। જો કે આ બસમાં રિટર્ન ભાડા વસૂલ કરાયા હતા, પ્રત્યેક કિલોમીટરે ₹45-50 લેવાયા હતા। જતી વખતે બે બસને અકસ્માત નડ્યો હતો। શનિવારે અને રવિવારે કેટલાક બસો પહોંચી હતી। વતન પહોંચેલી 80 જેટલી બસોને ભુવનેશ્વરના અંતરિયાઈ ગામમાં એક મેદાનમાં મૂકી દેવામાં આવી હતી અને ત્યાં ડ્રાઈવરો અને કન્ડક્ટરોને ખાવા પીવા કે ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તાપ તડકામાં ભૂખ્યા તરસ્યા અકરાયેલા ડ્રાઈવરોએ ગુજરાત જવાની માંગણી સ્થાનિક કલેક્ટરોના અધિકારીઓને અને પોલીસને કરી હતી, પરંતુ મેદાની બહાર ઉભેલી પોલીસ, CRPF અને RAFના જવાનોએ તેમને બહાર નીકળવા દીધા ન હતા। આખરે અકરાયેલા ડ્રાઈવરોએ સામૂહિક રીતે એક વિડીયો બનાવીને મદદ કરી મુક્ત કરાવવા અપીલ કરી હતી। વિડીયોમાં ડ્રાઈવરો કહે છે કે અમે સેવાકીય કાર્ય કરવા આવ્યા છે, અમારા પરિવારની ના હોવા છતાં શ્રમિક ભાઈઓને આવી બીમારીમાં જોખમ ખેડીને ઓડિશા આવ્યા। રસ્તામાં તમામ હોટેલ રેસ્ટોરન્ટ બંધ હતી અને કોઈ રસ્તામાં અમને પાણી તો ભોજન આપવા પણ તૈયાર ન હતા। સેવ અને બિસ્કિટ ખાઈને અમે 2000 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે અને અહીં આવ્યા બાદ સ્થાનિક તંત્રએ અમને આમથી તેમ બસ લઈને ઘુમાવ્યા। કેટલીક બસોના પેસેન્જરોને 25-50 કિલોમીટર દૂર મૂકવા પણ ફરજ પડી હતી। તે પહેલા શ્રમિકોને ઉતારવા માટે પણ આમથી તેમ ધક્કે ચડાવ્યા હતા, તો કેટલાકને 25-50 કિલોમીટર મૂકવાની ફરજ પડી હતી। બે બસ બ્રેકડાઉન થતાં તેના ડ્રાઈવરોને પકડીને મૂકી દીધા છે। 80 જેટલી બસોને એક મેદાનમાં ઊભી રખાવી દઈને અમને અહીં જ તડકામાં રોકી રાખ્યા છે। અહીં ખાવા પીવાની કોઈ સુવિધા નથી। સેવાના માણસો એક દિવસ જમવા આપવા આવ્યા હતા, પણ પહેલા 200 રૂપિયા લીધા પછી જમવાનું આપ્યું। 3 દિવસથી અમને અહીં નાખી દેવાયા છે। અહીંના પ્રશાસને અમને ગોળ ગોળ ફેરવ્યા છે। સાહેબ, અમારી મદદ કરો, અમને અહીંથી મુક્ત કરાવો। ભારત માતા કી જય। અચ્છા સાહેબ, તમને વિનંતી છે, મહેરબાની કરીને હાથ જોડીને અમે અહીં સેવા કરવા આવ્યા છે। 70-80 બસો છે અહીંયા ફસાયેલી, અમે બધાને છોડીને આવ્યા છે ને અહીંયા અમને ગ્રાઉન્ડમાં આ લોકોએ મૂકી દીધા છે। અહીંયા તાપ છે, તડકો છે, એટલો બધો છે, નથી પાણી મળ્યું, નથી જમવાનું મળ્યું। જમવાનું હાલવા આવ્યા હતા સેવાનું, એનાય 200-200 રૂપિયા લીધા છે એ ડ્રાઈવરો બી મારી પાસે હાજરમાં છે અને અમે ખૂબ અહીંયા ફસાઈ ગયેલા છે અને આ બધા અમારી પાસે ફોટા બી છે, ગાડીઓ વાળા ડ્રાઈવરો કન્ડક્ટરો બધા જ અહીં હેરાન છે, એમના ઘરના લોકો બિચારા બધા બહુ હેરાન થઈ રહ્યા છે, બધાના ઘરેથી ફોન આવે છે અને સાહેબ તમને વિનંતી છે કે આ બધાને ઘરે પહોંચાડવા માટે તમે કંઈ સગવડ કરો વ્યવસ્થિત સર, અમને અહીંથી ગાડીઓ છોડે અમારી અને બધા ગુજરાતના છે, ગુજરાતની ગાડીઓ છે, સુરતની ગાડીઓ છે, ભરૂચની છે, બરોડાની છે, આ બધા ગાડીઓના ડ્રાઈવરો ખલાસીઓ બધા જ ફસાઈ ગયેલા છે અહીંયા આગળ। અમે સેવા કરવા આવેલ છે અને સ્કૂલમાં અમે આ લોકોને છોડેલ છે બધાને, ત્યાંકડી બી અમને 2 કલાક હેરાન કરવામાં આવ્યા છે, ક્વોરન્ટાઈન કરીને અમારા 2 ડ્રાઈવરને બી, પાણીની બી કોઈ વ્યવસ્થા નથી, જમવાનું બી વ્યવસ્થા નથી, મોકલ્યું તું તેનાય 200-200 લીધા છે, એ ડ્રાઈવરો મારી પાસે હાજરમાં છે, સવારને ચા નથી, 3 દિવસથી અમે સતત ગાડી ચલાવી રહ્યા છે, કોઈ હોટલમાં અમને પાણી નથી મળ્યું, નથી જમવાનું મળ્યું, કોઈ ડ્રાઈવરે બિચારાએ ખાધું નથી, બિસ્કિટ ને સેવ ખાઈને ગાડી ખેંચીને અહીંયા 3 દાડાથી અને અહીં અત્યારે એવા તડકામાં નાખી દીધા છે ગાર્ડનમાં કે અમને સાહેબ બોલવાનો હોશ નથી રહ્યા અને અમે મહેરબાની કરી સાહેબ જેમ બને એમ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરને અમારા બાલ બચ્ચા છે અમારા બી, અમે તો સેવા કરવા હારું છે, વડોદરાથી ગાડી ખેંચીને આ લોકોને આગળ જીવ જોખમમાં નાખીને, ઘરના ના પડતા હતા છતાં અમે જીવ જોખમમાં નાખીને આ લોકોની સેવા કરી છે। 2000 કિલોમીટર થાય છે બરોડાથી આગળ, અમે 2000 કિલોમીટર ગાડી ખેંચીને આવ્યા છે અને અમે એટલા બધા પરેશાન છે કે મહેરબાની કરીને સાહેબ વિનંતી છે તમને કે બધા ફસાયેલા છે અહીંયા આગળ, જે સરકાર માન્ય આપવામાં આવે છે એમાં બી અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને એ બી માણસ મારી જોડે હાજરમાં છે બોલો।
₹500 मैंने दिया, मैं खाना लेने आया तो बोलता है मैं कहा छुट्टा नहीं मेरे पास, मैं अभी जो है देता हूँ, तो बोला नहीं नहीं पहले पैसा लाओ फिर उसके बाद खाना ले जाओ। और वो गाड़ी का फोटो खाना भी उसके बाद में लेके भग गए। अच्छा अने जो श्री साहेब आ बधी बसों पड़ी छे गार्डन में जोई लो तमे साहेब अहीं आगे तड़को केटलो छे। આજે અમને તો પાણી જ પીવાનું નથી મળ્યું, કશું જ નથી મળ્યું, અમે જો હાઈવે પર કઈ નથી આલ્યું, હોટલો બંધ, કશું જ નહીં, ચાય નથી પીધી, ડ્રાઈવર બચારો ચા પીને ગાડી ખેતો એને ચાય નથી મળી, ઉકાળો પીને અમે જીવન કાઢીએ છીએ, એક સ્ટવ ગાડીમાં છે એનાથી ઉકાળો બનાવીને પીએ છીએ। 15 પોલીસ વાળા બહાર ઉભા રાખ્યા છે, SRP છે, આર્મી જવાન છે, પોલીસ વાળા છે, એ બી બિચારા બધા અહીંયા ફસાઈ રહેલા છે। મહેરબાની કરીને તમને વિનંતી છે સાહેબ કે આ લોકોને કઈ બી રીતે કરીને રિક્વેસ્ટ છે તમને કે આ બધાને છોડવામાં તમે હેલ્પ કરો, તમારી મહેરબાની। ઓડિશા ગવર્મેન્ટ જવાબદાર છે આની, કલેક્ટર એના જવાબદાર છે। અમે તઈ સ્કૂલમાં ગાડી ખાલી કરવા ગયા તઈથી બી મને ના પાડી કે આ જિલ્લો લાગે ગૃહ, આ જિલ્લો ના લાગે આવ્યો તમારે એટલે કે તમારે તહી લઈ જવા પડશે, આમ તેમ કરીને અમને હેરાન કરે, મને બી બીજી સ્કૂલ માં મોકલો ત્યાંથી 25 કિલોમીટર, બધાને 50-50 કિલોમીટર આગળ મોકલ્યા। અચ્છા આવી તારે કોઈ બી ગાડીને તકલીફ નથી પડી, તહીથી ગાડી આવી છે તારે કોઈને તકલીફ નથી પડી, અને અમે બધાને પેસેન્જરોને બી પૂછી જોયો છો તમે કે જેટલા તહીથી નામ લિસ્ટ ગયા છે બધાને પૂછ્યું, અમે કોઈને તકલીફ નથી આપી, અને અમારી ગાડી એક બ્રેક રોલ થઈ ગઈ છે, એ ગાડી થઈ ઘાટ સેક્શનમાં પડી છે, એના બે ડ્રાઈવરને કોરંડા કરીને અંદર કરી દીધા છે ગાડીના કાગળિયા માટે ફોરેસ્ટ ખાતાના સાહેબે, એમને બી શ્રી માન્ય છે અમારા બે ડ્રાઈવરને છોડી દે, ગાડી નથી જોઈતી અમારે લઈ લો તમે, ગાડી બી નથી જોઈતી અમારે, ડ્રાઈવર જોઈએ પણ અમારા ડ્રાઈવર જોઈએ, અમે બે ડ્રાઈવરને લીધા વગર નહીં જઈએ।